नमस्कार विद्यार्थियों, हवे फरी शाळाओ बंद थई छे अने फरी आपणे ऑनलाइन शिक्षण भणावानुं शरू करवुं पड्युं छे, जे तमने अने अमने कोईने पसंद नथी। तेम छतां परिस्थितिने अनुकूळ थई अने आपणे आ ऑनलाइन अभ्यास करवो पड़शे। तमाम विद्यार्थीओ पोते આ બાબતે સક્રિય રસ લઈ અને ભણવાનું ચાલુ રાખે। અહીં અભ્યાસ પૂર્ણ થતો નથી આપણો, અભ્યાસ સતત આપણો ચાલુ છે, તો તમે આ ઓનલાઈન શિક્ષણને પણ મહત્ત્વ આપી અને થોડુંક તમારા પર્સનલ વિકાસમાં, તમારા સમાજ, ઘર, કુટુંબના વિકાસ માટે આ શિક્ષણ મહત્ત્વનું યોગદાન છે એમ સમજી અને તમે પણ ઓનલાઈનમાં જોડાઈ જાઓ। હવે આપણે ધોરણ 8 પ્રકરણ 12 ઘાત અને ઘાતાંક, આ પ્રકરણમાં આપણે નિયમો ક્લાસમાં શીખવ્યા છે અમે તમને તમામને સરસ રીતે આવડી પણ ગયા હતા અને તમે સરસ ક્લાસમાં સેટ પણ થઈ ગયા હતા। પણ હવે આ ઓનલાઈનમાં આ ચેપ્ટર ભણાવવું પડશે મારે તમને, તો હું એ કામ ચાલુ કરું છું। પ્રકરણ 12 ઘાત અને ઘાતાંક, પાવર એન્ડ ઇન્ડિસિસ એનું અંગ્રેજી નામ છે, અથવા પાવર એન્ડ એક્સપોનન્ટ કહે છે એને। હવે અહીં આપણે વ્યસ્ત સંખ્યા કેમ કરવી એના નિયમો પણ શીખ્યા હતા, જાણ્યા હતા આપણે, પણ અહીં આપણે મેં તમને ઇઝી શીખવાડ્યું હતું કે વ્યસ્ત કરવા માટે શું કરવું। આપણે હેડિંગ છે વ્યસ્ત સંખ્યા લખો। આપણે આમ વ્યસ્ત સંખ્યા કે કોને કહીએ છીએ કે જે બે સંખ્યાઓનો ગુણાકાર એક મળે છે તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત કહીએ છીએ આપણે। પણ અહીં વ્યસ્ત સંખ્યાઓ જેનો આધાર ને ઘાતાંક આપેલો હોય એને આપણે વ્યસ્ત કરવાનો છે। સાદી સંખ્યાઓ આવી હતી કે ઋણ 6 નો વ્યસ્ત તમને કીધો હોય, ઋણ 6 નો વ્યસ્ત આપણે શું કરતા હતા, પહેલાં સૌથી પહેલાં કોઈ પણ સંખ્યાને વ્યસ્ત કરવો હોય તો આપણે પી અપોન ક્યુ સ્વરૂપમાં ફેરવતા હતા, તો ઋણ 6/1 મૂકી દઈએ એટલે પી અપોન ક્યુ સ્વરૂપમાં થઈ જાય। હવે એને વ્યસ્ત કરવો હોય તો એક ઉપર મૂકતા હતા અને ઋણ 6 નીચે મૂકતા હતા, આ વ્યસ્ત થતો હતો આપણે, એ તમને યાદ હશે આપણે આ મુજબ આપણે વ્યસ્ત કરતા હતા। પણ આ બે જે સંખ્યાઓ જે આવી છે, જે મૂળ સંખ્યા હતી અને જે વ્યસ્ત કરે છે, એ બંને તમે ગુણાકાર કરશો ને, ગુણાકાર તો જુઓ શું મળે તમને, બધું ઉડી જાય છે જુઓ, તો એક વધે છે। તો વ્યાખ્યા એ બનતી હતી કે જે બે સંખ્યાઓનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત કહેવાય। આ એકલો પી હતો, ક્યુ નહોતો આપેલો તો આપણે છેદમાં 1 મૂકી દીધો, પણ કોઈ વાર પી અને ક્યુ બંને આપેલા હોય 3/8, તો 3/8 છે અને વ્યસ્ત કરવો તો શું બને વ્યસ્ત એનો 8/3, 8/8 દૂર થાય છે, 3/3 દૂર થાય છે, કેટલા વધે છે 1, એનો મતલબ એ થયો કે 3/8 વ્યસ્ત છે 8/3, આવું લખી શકીએ। ઋણ 6 વ્યસ્ત બને છે 1/6 અથવા 1/6, એ પણ કહી શકીએ આપણે, બરાબર। પણ અહીં આપણે આધાર અને ઘાતાંક આપેલા હોય તેવી સંખ્યા વ્યસ્ત કરવાના છે, 3/8 છે ને વ્યસ્ત કરવો હોય તમારે તો 3ની જે ઘાત છે ને એ ધન હોય તો ઋણ કરી દેવાની, બસ આ વ્યસ્ત બની ગયો, ઇઝી બની જશે। બીજું ઉદાહરણ લઈએ આપણે, 5/7 ગયા છે અને વ્યસ્ત કરવો હોય તો 5/7 કરી દો, તો વ્યસ્ત કરવા માટે તમને શું કરવાનું, ઋણ, અને ઋણને ધન કરી દેવાનું, બસ ફક્ત કોને, ઘાતાંકને, આધારને નહીં, એ યાદ રાખવાનું। પછી એક બીજો મુદ્દો હતો કે સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ લખો। હવે એને વિસ્તૃત સ્વરૂપ કે એને વિસ્તરણ કે એને વિસ્તાર કે આ તમામ બાબતો સામાન્ય છે, એક જ છે, બરાબર છે। એ સંખ્યા લઈએ 3849 ગુણાંક 2057 10/10, આવી સંખ્યા પણ તમે બનાવી છે, મેં તમને ઉદાહરણ આપ્યા હતા, તમે પોતે પણ પ્રયત્ન કર્યો છે
तो दशांश चिन्ह है ये आगे संख्याओं से बदी ज पूर्णाक गणा से आ दशांश चिन्ह पची है ये तमाम संख्याओं ने अपने जो दशांश चिन्ह पे एक अंक हो दशांश कहीशू बे हो तो इन्हें शतांश कहीशू त्रण अंक हो तो सहस्त्रांक कहीशू और चार हो तो दस सहस्त्रांक कहीशू। अपने उदाहरण समझिए एक आ संख्या वाँचीए शू वंचाय त्रण पूर्णांक बे दशांश बे अंक हो तो दशांश पची बे पूर्णांक छप्पन शतांश पास त्रण अंक हो तो त्रण पूर्णांक 149 सहस्त्रांश चार अंक हो तो 8 पूर्णांक 2964 दस सहस्त्रांश एम कही छे आपणे। आवी संख्या हो तो शून्य पूर्णांक 3 दशांश अथवा जो पूर्णांक में शून्य हो तब न बोलो फक्त एम ज बोलो कि 3 दशांश तो पण ओके छे बराबर छे ने बे रीते वंचाय शून्य पूर्णांक 3 दशांश अथवा ओनली बोलो 3 दशांश इट इज ओके। आ संख्या रीते मुहावरो करिए आपणे शून्य पूर्णांक 14 शतांश अथवा फक्त 14 शतांश बोली सकी केम केम के पूर्णांक में शून्य है न बोलो तो पण ए चाले। चलो अहीं आवीने स्थान की बात करिए आपणे एकम अहीं दशांश चिन्ह है ए डाबी बाजू आपणे एकम दशक सौ हज़ार जेमां आपणे रेग्युलर संख्याओं में गणीए छीए ए मुजब गणीशुं तो आ संख्याने एकम गणीशुं आ दशक आ सौ अने हज़ार तो त्रण क्या स्थाने छे हज़ार स्थाने छे बराबर तो त्रण संख्या लखवी होय तो त्रण गुण्या हज़ार लखीए आपणे तो 3000 थशे त्रण स्थान किंमत। आठ क्या स्थाने छे गणो एकम दशक सौ तो सौ वडे गणीशू तो आठनी स्थान किंमत 800 थशे। चार क्या स्थाने छे चार से एकम ने दशक दस से तो चार दस 40 नौ एकम छे एकम एटले एक नौ एका नौ आ तमाम अंकोनी आपणे स्थान किंमत आवी गई क्या पूर्णांकोनी। હવે દશાંશની જમણી બાજુ જે અંકો છે એની સ્થાન કિંમત આપણે દર્શાવી હોય તો આપણે હવે સમજીએ બે કયા સ્થાને બે દશાંશ છે તો બે ગુણ્યા એક દશાંશ લખો દશાંશ એટલે એક છેદમાં દસ તો બે એકા બે છેદમાં દસ બે દશાંશ આ રીતે લખી શકાય અથવા લખવું બે દશાંશ દશાંશ સંખ્યામાં તો શૂન્ય પૂર્ણાંક બે દશાંશ લખી શકીએ તો આ બેની સાં કિંમત થઈ શૂન્ય પૂર્ણાંક બે દશાંશ ઝીરો છે ઝીરો કયા સ્થાને છે એકમ સોરી દશાંશ સતાંશ સતાંશ લખેલા એક છેદમાં સો મૂકવાના કોઈ પણ તમે પૂર્ણાંક કે અપૂર્ણાંક લો તમે શૂન્ય વડે ગુણો જવાબ એને શૂન્ય જ આવશે। પછી પાંચ છે પાંચ કયા સ્થાને છે તમે જોઈ શકો છો દશાંશ સત્તાંશ સહસ્ત્રાંશ સહસ્ત્રાંશ એટલે 1/1000 પાંચ એકા પાંચ છેદમાં 1000 અથવા 0.005 પાંચ સહસ્ત્રાંશ આ રીતે પણ લખાય કેમકે પૂર્ણાંક તો છે નહીં અહીંયા તો શૂન્ય પૂર્ણાંક પાંચ સહસ્ત્રાંશ સાત છે સાત કયા સ્થાને છે દસ સહસ્ત્રાંશ દશાંશ સતાંશ સહસ્ત્રાંશ દસ સહસ્ત્રાંશ સાત છેદમાં 10000 તો અહીંયા જુઓ શૂન્ય પૂર્ણાંક 0007 તો એને કહેશે સાત સહસ્ત્રાંશ બધા તમામ અંકોની સ્થાન કિંમત છે ત્રણની 3000 આઠની 800 ચારની 40 નવની 9 બેની બે દશાંશ શૂન્યની શૂન્ય થાય પાંચની 5 સહસ્ત્રાંશ સાતની 7 10 સહસ્ત્રાંશ આ તમામ અંકોની સ્થાન કિંમત છે બરાબર આપણે આપણે આવડવી જોઈએ બરાબર આગળ જઈએ। હવે તમને એમ કહેવાય વિસ્તાર કેવો લખવો તો આ એ સંખ્યા લખીએ આપણે વિસ્તાર કેવો લખીએ 3850
3849 गुणाक 2057 दस व्यस्त। હવે જો સ્ટેપ બાય સ્ટેપ વિસ્તાર કેવી રીતે લખવાનું, લખવાની સમજ તમે શીખી લો. ચલો, ત્રણ કયા સ્થાને હતા? હજારના વત્તા પછી વત્તા કરીશું આપણે. આઠ કયા સ્થાને હતા? એકમ દશક સો. ચાર કયા સ્થાને હતા? દશકના દસ. વત્તા નવ કયા સ્થાને હતા? એકમના એટલે એક. વત્તા ચલો બે કયા સ્થાને છે? ગુરુ દશાંશ, દશાંશ કેટલા? એક છે દસ. બધા શૂન કયા સ્થાને છે? સતાંશ. તો એક છેદમાં સો. વત્તા પાંચ કયા સ્થાને છે? સહસ્ત્રાંશ. તો એક છેદમાં હજાર. વત્તા સાત કયા સ્થાને છે? દસ હજાર. એટલે એક છે દસ હજાર ચારસો ને છો એકડા ઉપર દસ હજાર. બસ આ વિસ્તાર થયો. દરેકની શાંત કિંમત ત્રણની 3000 વત્તા આઠની 800, ચારની 40, નવની 9 વત્તા બેની 2, એકા બે દશાંશ થયા ને એટલા અર્થ લખી શકીએ. શૂન્યની 0 વત્તા 5ની 5 સહસ્ત્રાંશ, 0.005 વત્તા 7ની 7 10 સહસ્ત્રાંશ. આ રીતે આ તમામની સ્થાન કિંમત છે, તમામ અંકની એક સાથે લખી જાય આપણે. તે બધા અંકમાં સરવાળો કરશો ને, સરવાળો તો તમને આ સંખ્યા મળી જશે, કમ્પ્લીટ જવાબ તમને મળી જશે. બરાબર છે. હવે તમને પર્ટિક્યુલર કોઈ પણ એક જ અંકની સાત કિંમત કે આવડવી જોઈએ કે આઠની, તો આઠ જોવાનું. દશાંશ ને ડાઈ બાજુ છે તો એકમ દશક 100,000 હશે, તો આઠની એકમ દશક 100 એટલે 800. પણ પાંચની કે તો શેમાં આવે છે? દશાંશ, સતાંશ અને સહસ્ત્રાંશમાં આવે છે. તો એનો મતલબ એ થયો તો આ બે છેદમાં 10 આવશે, આ શૂન છેદમાં 100, આ પાંચ છેદમાં 1000 આવશે સહસ્ત્રાંશ એટલે. અને સાત છેદમાં 10,000 આવશે, તો પાંચની 5 છેદમાં 1000 એટલે શું બોલાય ને? 0.0 દશાંશ ચિહ્ન મૂકી 005 લખી શકીએ આપણે. આ પર્ટિક્યુલર અંકની છે, હવે શબ્દો મૂકે એટલે મતલબ આ સંખ્યાને આપણે કેવી રીતે લખવી એ આવડવું જોઈએ. 3000, 800, 49, પૂર્ણાંક 2057, 10 સહસ્ત્રાંશ. આ રીતે આપણે એને શબ્દમાં લખી શકીએ. બરાબર. હવે તમને એમ કહે કે ચાલો નવની સ્થાન કિંમત લખો. નવની સ્થાન કિંમત તો નવ કયા સ્થાને છે? એકમ છે. તો 9×1 એટલે 9. નવની સ્થાન કિંમત 9 થાય. પાંચની કે તો 5 કયા સ્થાને છે? તો દશાંશ, સતાંશ, સહસ્ત્રાંશ. તો 5×1000 0.005. આ રીતે આ દરેક અંકની સ્થાન કિંમત આપણે આવડવી જોઈએ. તો આ પ્રકારના દાખલામાં તમને આપું તમને હું મહાવરા માટે, તો તમને આવડવા જોઈશે. બરાબર છે. એ સંખ્યાઓ તમે લખજો. એ તમામ સંખ્યાઓ તમે આ રીતે લખવાની છે. પહેલાં વિસ્તાર લખવાનો, પછી તારે સ્થાન કિંમત, પછી શબ્દોમાં લખવાનું છે. આ ત્રણ મુદ્દામાં તમારે લખવાનું છે. બરાબર છે. તો હોમવર્ક આપી દઉં છું આજનું. પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 12.1 પ્રશ્ન પહેલો બીજો ગણવો. બરાબર છે. ઓલરેડી આ હોમવર્ક ગઈકાલનું છે. ગઈકાલે થોડો વ્યસ્ત હોવાને કારણે વિડીયો નથી બનાવ્યો, તમને આજે મોકલી દઉં છું. બરાબર છે. તમે યાદ રાખજો. અરે તારીખ છે 10 મારી હતી, 10 આજે 11 છે, પણ ગઈકાલનું છે એટલે 10 લખું છું. 2021.
બરાબર છે? તો તમારા વિદ્યાર્થીઓ સમજ્યા હશો અને હોમવર્ક કરશો અને સમજશો એવી શુભકામના છે. ધન્યવાદ.